સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. તો કોવિશિલ્ડ વેક્સિનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો કોવિશિલ્ડ વેક્સિનને લઈને સૌથી મોટા સમાચાર, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી રસી બનાવી હતી. તો સમાચાર સામે આવ્યા છે કે શકાય કે તેજ ફોર્મ્યુલા વાપરી સીરમ સંસ્થાએ ભારતમાં રસી બનાવેલી હતી. તાજેતરમાં એસ્ટ્રાઝેનિકાએ સ્વીકાર્યું છે કે રસીની આડઅસર થઈ શકે છે. એસ્ટ્રાઝેનિકાએ 2020માં કોરોનાની રસી બનાવી હતી અને તેની આડઅસર થઈ શકે છે, તો હાલ તેને સ્વીકાર્યું છે. સાથે જ કહી શકાય કે કોવિશિલ્ડ રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તો વેક્સિનને લઈને સમાચાર, જેમાં કહી શકાય કે કોવિડ-19 રસીના ખરીદ વેચાણ પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એસ્ટ્રાઝેનિકાએ કોવિશિલ્ડ રસી પર પ્રતિબંધ મૂક્યો છે. એસ્ટ્રાઝેનિકા બજારમાંથી પરત લેશે કોવિડ-19 રસી, જેમાં તેજ ફોર્મ્યુલા વાપરી સીરમ સંસ્થાએ ભારતમાં રસી બનાવેલી હતી. તાજેતરમાં એસ્ટ્રાઝેનિકાએ સ્વીકાર્યું છે કે રસીની આડઅસર થઈ શકે છે. તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી આ રસી બનાવી હતી. કોવિશિલ્ડ રસીને લઈને આ સૌથી મોટા સમાચાર. તો કહી શકાય કે એસ્ટ્રાઝેનિકા બજારમાંથી પરત લેશે કોવિડ-19ની રસી, અને સાથે જ એસ્ટ્રાઝેનિકાએ કોવિશિલ્ડ રસી પર પ્રતિબંધ મૂક્યો છે. તો આ રસી પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોવિડ-19 રસીના ખરીદ વેચાણ પર પણ હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો બીજી તરફ એસ્ટ્રાઝેનિકાએ 2020માં કોરોનાની રસી બનાવી હતી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી રસી બનાવી હતી. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, કોવિશિલ્ડ રસીને લઈને હાલ મોટા સમાચાર કહી શકાય. બજારમાંથી આ કોવિશિલ્ડ-19 જે રસી છે તેને પરત ખેંચવામાં આવી છે, પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શું માહિતી? જે સ્મિતા, જો વાત કરવામાં આવે તો કોવિશિલ્ડ રસીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવે છે. કોવિશિલ્ડ રસી જેણે બનાવી એ એસ્ટ્રેઝેનેકા જે કંપની જે છે તેનો એક મોટો દાવો સામે આવે છે. અત્યારે હાલ આ જે કંપની છે તેણે આ રસીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને તમામ વિશ્વની અંદર આ જે રસી જે છે તેના ખરીદ અને વેચાણ ઉપર પ્રતિબંધ કરવામાં આવે છે. તેમણે તેમનો જેટલો પણ સ્ટોક છે તે પણ હવે બજારમાંથી ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. જો વાત કરવામાં આવે તો 5 તારીખે તેઓએ અરજી કરી હતી અને 8 તારીખ એટલે કે આજથી આનો અમલ કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વમાં હવે જેટલા પણ લોકો જે લોકો ખાસ કોરોનાથી પીડાતા હોય તે લોકો આ રસીનો ઉપયોગ કરતા હોય છે તે લોકો હવે આ રસી નહીં લઈ શકે, કારણ કે વૈશ્વિક બજારોમાંથી એસ્ટ્રાઝેનેકા જે કંપની છે તેણે આ રસી જે છે તે ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેનું અમલ અને અમલની ઉપર જે રસી મળે છે તેના ઉપર તે લોકોએ પ્રતિબંધ લાદ્યો છે. તમામ જેટલા મેડિકલ સ્ટોર હોય અને જેટલા બી જગ્યામાં વિશ્વમાં આ રસી જે સપ્લાય કરવામાં આવી છે તે સપ્લાય કરેલી તમામ રસીઓ જે છે તેને હવે આ કંપની જે છે તેનો સ્ટોક જે છે તેને પાછો ખેંચી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો એસ્ટ્રાઝેનેકા કંપની એટલે કે તેની બનાવેલી કોવિશિલ્ડ રસી જે છે તે ભારતમાં લાખો લોકોએ લીધી છે. જો વાત કરવામાં આવે તો આ કંપનીનો સૌથી મોટો દાવો તેમણે બ્રિટિશ હાઈકોર્ટ છે તેમાં કર્યો હતો, અને બ્રિટિશ હાઈકોર્ટની અંદર તેમણે કબૂલ્યું હતું કે આ જે રસી છે તેના કારણે થઈને લોહી જે છે તે ગંઠાઈ જાય છે અને લોહીના જે ક્લોટ છે તે બની જાય છે, જેના કારણે થઈને તબીબોએ એવું તારણ કર્યું હતું કે આના કારણે થઈને સૌથી વધારે હાર્ટઅટેકના જે કેસ છે સામે આવી રહ્યા છે. જો કે જો વાત કરવામાં આવે તો ભારત બાયોટેકની આપણે વાત કરીએ તો તેઓએ એવું જણાવ્યું હતું કે આ જે રસી જે છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, પરંતુ જો વાત કરવામાં આવે તો તેની ઘણી બધી આડઅસર છે. અને તબીબોનું પણ એવું કહેવાનું છે કે કોઈ પણ તમે રસી જ્યારે લેતા હોય છે ત્યારે તેની આડઅસર તો ચોક્કસથી સામે આવતી હોય છે, પરંતુ આ જે એસ્ટ્રાઝેનેકા જે કંપની છે, આ જે બાયોટેક કંપની, તેણે ચોક્કસથી જણાવ્યું છે કે હવેથી આ જે રસી જે છે તેના ખરીદ અને વેચાણ ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે. 5મી તારીખે તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, તો અને 8મી તારીખથી તમામ જગ્યાએથી આ જે રસી જે છે તેનો સ્ટોક જે છે તે બજારોમાંથી ઉઠાવવામાં આવી રહ્યો છે. ભારત બાયોટેકે જ્યારે એવું જણાવ્યું છે કે આ રસી સંપૂર્ણ આ રસી જે છે તે સુરક્ષિત છે, પરંતુ કોઈ પણ રસી હોય છે તેની થોડી ઘણી આડઅસર તો થતી જ હોય છે. જો વાત કરવામાં આવે તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી આ જે રસી જે છે તે બનાવવામાં આવી હતી અને ભારતમાં મોટાભાગના લોકોએ આ જે રસી છે તેના 2 નહીં પરંતુ 3-3 જેટલા ડોઝ લીધા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ભારતની અંદર કોવિશિલ્ડના 3 ડોઝ જે લોકોએ લીધા હોય તે લોકોના જીવન પર ક્યાંક ને ક્યાંક ખતરો પણ હવે જોવા મળી રહ્યો છે. જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રેઝેનિકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસી ખરીદ અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
તો કહી શકાય કે હાલ હવે વેક્સિનનું નિર્માણ અને સપ્લાય કરવામાં આવી રહ્યું નથી. એસ્ટ્રાઝેનેકાએ બજારમાંથી આ કોવિડ 19 રસી પરત લેશે. એસ્ટ્રાઝેનેકાએ કોવિડશિલ્ડ રસી પર હાલ પ્રતિબંધ મૂક્યો છે. કોવિડ 19 રસીના ખરીદ વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એસ્ટ્રાઝેનેકાએ 2020માં આ કોરોનાની રસી બનાવી હતી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી આ રસી બનાવી હતી. તે જ ફોર્મ્યુલા વાપરી સીરમ સંસ્થાએ ભારતમાં રસી બનાવી. તાજેતરમાં એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર કર્યો છે કે રસીની આડઅસર થઈ શકે છે. તો એસ્ટ્રાઝેનેકા દુનિયાભરમાંથી કોરોના વેક્સિન 5 કેચ છે. વેક્સિનથી હાર્ટ એટેકનું જોખમ હોવાથી કંપનીએ તેનો સ્વીકાર કર્યો છે.